દેશભરમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલ લોકડની કકળાટ વચ્ચે બેંક કર્મચારીઓએ હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. કેન્દ્ર સરકારને ચીમકી આપતા તેમણે જણાવ્યું છે કે જો સ્થિતિ વહેલામાં વહેલી તકે સુધારવામાં નહીં આવે તો બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાલ કરશે. દેશભરમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલ રોકડની કકળાટ વચ્ચે બેંક કર્મચારીઓએ હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને જણાવ્યું કે રોકડની તંગીના કારણે બેંકના કર્મચારીઓને બેંક અને એટીએમમાં જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર સ્થિતિ માટે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એઆઈબીઈએને જવાબદાર ગણાવ્યા હતા. એઆઈબીઈએના મહાસચિવ સી એચ વેંકટજલમે જણાવ્યું હતું કે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઉભી કરાયેલી સમસ્યાના પગલે ગ્રાહકોની નારાજગીનો સામનો બેંક કર્મચારીઓને કરવો પડી રહ્યો છે. બેંક કર્મચારીઓનો કોઈ દોષ ન હોવા છતાં ગ્રાહકો અમને વાંધાજનક શબ્દો બોલીને જાય છે અને અમારી સાથે જીભાજોડી કરે છે. માત્ર નિવેદનો આપવાથી સમસ્યા હળવી નહીં થાય. નકર અને તાકીદની કાર્યવાહી કરવાથી જ ચલણી નોટોનો સપ્લાય વધશે. કેન્દ્ર સરકારને ચીમકી આપતા તેમણે જણાવ્યું કે જો પરિસ્થિતિ વહેલામાં વહેલી તકે સુધારવામાં નહીં આવે તો બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ કરશે. જોકે હડતાળ અંગે તેમણે કોઈ ચોક્કસ સમય આપ્યો ન હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.